રાપર વન વિભાગની વિસ્તરણ રેન્જ દ્વારા વાગડ વિસ્તારમાં હરિયાળી ક્રાંતિ માટે કટિબદ્ધ. આજના સમયમાં પ્રદૂષણનું દિન પ્રતિદિન વધી રહ્યું છે. પ્રદૂષણ ત્યારે આમ માનવી અને જીવન જીવનાર પર અસર પડી રહી છે. ગુડખર અભયારણ ધરાવતા વાગડ વિસ્તારના રાપર તાલુકામાં કચ્છના મુખ્ય વન સંરક્ષક વિજય રાણા અને વિસ્તરણ રેન્જના DFO હરેશ મકવાણાના માર્ગદર્શન હેઠળ રાપર વિસ્તરણ રેન્જના RFO મહિપતસિંહ ચાવડા અને વનરક્ષક AV પટણી વિજય મહેશ્વરી સહિતના સ્ટાફ દ્વારા રાપર તાલુકાના નીલપર અને રાપર ખાતે આવેલા રોપાઓ ઉછેર માટે અદ્યતન બનાવવામાં આવી રહી છે. આ નર્સરીના જોવા મળી રહી છે. આ નર્સરીમાં હાલ નીલપર નર્સરી ખાતે 3,21,000 રોપા ઉછેર કરવામાં આવી રહ્યા છે, તો રાપર નર્સરી ખાતે 1,25,000 જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. આ અંગે એક મુલાકાતમાં RFO મહિપતસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ શાળાઓ, સાર્વજનિક ક્ષેત્રની જગ્યાઓ, મંદિર રોડ સાઈડ સહિતના વિસ્તારમાં વાવેતર કરવામાં આવી રહ્યું છે. ગત વર્ષે 2,00,000થી વધુ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાપર તાલુકાના નીલપર ખાતે આવેલી નર્સરી ખાતે આયુર્વેદિક રોપાઓ તુલસી, અશ્વગંધા, વેરડા, અરીઠા, કાજુ, અશોક, સીતા, ઉમરો, આમળા, લીમડા, સરગવું, આંબલી, લીંબુ, જાંબુ, બાવળ સહિતના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે, તો કરંજવડ, પીપળા, ઉમરો, નીલગીરી સહિતના રોપાઓનો પણ ઉછેર કરવામાં આવી રહ્યો છે. આ રોપાઓનો ઉછેર કરી વિતરણ કરવામાં આવશે. આગામી સમયમાં વાગડ વિસ્તારને હરિયાળી ક્રાંતિ માટે કટિબદ્ધ બની વન વિભાગની વિસ્તરણ રેન્જ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.